હેલો ગુડ મોનિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ આજે છે અગિયાર મે ને અગિયાર મે બે હજાર એકવીસના રિલેટિવ કરન્ટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કારણ કે એની સાથે જેટલા બીજા પ્રશ્નો બની શકે એની પણ ચર્ચા વિડીયોમાં આપણે કરીએ છીએ તો મિત્રો ટાઈમ બગાડે ટોપિક પર આવીએ ચાલુ કરીએ અગિયાર મે બે હજાર એકવીસ કરંટ અફેર્સ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં કયા રાજ્યએ શ્રી અરવિંદો સોસાયટીનો ઓરો શિષ્યવૃત્તિ કાર્યક્રમ શરૂ કર્યો તો પહેલી વાત તો આ પ્રોગ્રામનું નામ શું છે તો ઓરો શિષ્યવૃત્તિ કાર્યક્રમ બરાબર કયા રાજ્યે શરૂ કર્યો છે તો એ ત્રિપુરા રાજ્ય શરૂ કર્યો છે મિત્રો આ જે પ્રોગ્રામ છે આની અંદર દરેક સ્ટુડન્ટને શિષ્યવૃત્તિ અથવા છાત્રવૃત્તિ જેને કહેવાય સ્કોલરશીપ એ આપવામાં આવશે કઈ સોસાયટી શરૂ કર્યો તો અરવિંદો નામી સોસાયટીએ શરૂ કર્યો છે તો વાત કરીએ ત્રિપુરાની તો ત્રિપુરાનું કેપિટલ છે અગરતલા સીએમ છે વિપ્લવ દેવ ભારતીય જનતા પાર્ટીના છે અને ત્રિપુરાના હાલના ગવર્નર છે રમેશ બેસ ફ્રેન્ડ્સ ત્રિપુરાની અંદર એક મૈત્રી સેતુ હાલમાં બનાવવામાં આવ્યું હતું જે ત્રિપુરાને બાંગ્લાદેશથી કનેક્ટ કરશે ઇમ્પોર્ટન્ટ રહેશે બરાબર આ વર્ષનો સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મૈત્રી સેતુ જે ત્રિપુરાને બાંગ્લાદેશથી કનેક્ટ કરશે અને આ મૈત્રી સેતુનું બીજું નામ હતું ફેની સેતુ બરાબર શા માટે કારણ કે આ જ મૈત્રી સેતુ છે એ ફેની નદી પર બનાવવામાં આવ્યું એટલે એને ફેની સેતુ તરીકે પણ ઓળખવામાં આવતું આ ફેની સેતુની લંબાઈ કેટલી છે તો એ છે એક પોઈન્ટ આઠ કિલોમીટર લંબાઈ છે ફેની સેતુની બીજી વાત કરીએ ત્રિપુરાની તો ત્રિપુરા નોર્થ ઇસ્ટનું એક રાજ્ય છે સેવન સિસ્ટર્સ જે આપણે કહીએ એમાંનું એક રાજ્ય છે ત્રિપુરામાં હાલમાં એક જાગૃત ત્રિપુરા નામનું ડિજિટલ પ્લેટફોર્મ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું ત્રિપુરાના ઇમ્પોર્ટન્ટ હતા યાદ રાખવા જેવા છે નેક્સ્ટ જોઈએ આપણે તો હાલમાં ડબલ્યુ એચ ઓએ કયા દેશની પહેલી મહિલા સોરી પહેલી કોરોના વાયરસ વેક્સિન કઈ વેક્સિન છે સિનોપામ બરાબર ડબલ્યુ એચ ઓએ કયા દેશની પહેલી કોરોના વાયરસ વેક્સિન બરાબર કયા દેશની છે સિનોપામને આપાતકાલીન ઉપયોગ માટે મંજૂરી આપી તો રાઈટ આન્સર છે એમાં ચાઇના બરાબર આ સિનોપામ જે છે મિત્રો એ ચાઇનાની વેક્સિન છે જેને આપાતકાલીન એટલે કે ઇમરજન્સી યુઝ માટે મંજૂરી આપી છે ડબ્લ્યુ એચ ઓએ જો કે આ કોવિડ જે છે એનું જન્મદાતા પણ આ ચાઇના જ છે જો આ ચાઈના વુહાન સેનની એક લેબમાંથી આ કોરોના વાયરસ વાયરલ થયો છે એવું કહેવામાં આવે તો મિત્રો કોણે આપી છે તો ડબલ્યુએચએ મંજૂરી આપી છે તો વાત કરીએ આપણે ની ડબ્લ્યુએચની ડબલ્યુએચનું પૂરું નામ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબલ્યુએચની સ્થાપના થઈ હતી સાત એપ્રિલ ઓગણીસો ને અડતાલીસના રોજ યાદ રાખજો હવે આ સાત એપ્રિલ ઓગણીસો અડતાલીસના રોજ ડબલ્યુએચની સ્થાપના થઈ તો દર વર્ષે સાત એપ્રિલના રોજ કયો દિવસ મનાવવામાં આવે છે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે ડબલ્યુએચના હાલના હેડ છે ટેડ્રોસ અઢારનો કેવીડીએસ કોણ છે ટેડ્રોસ અઢારનો કેવીડીએસ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો હાલમાં ક્યાં આવેલ મિયાંકા રેલવે સ્ટેશનનું નામ બદલીને મહેશનગર કરવામાં આવ્યું કયો છે રેલવે સ્ટેશન મિયાંકા રેલવે સ્ટેશન એનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે મહેશનગર બરાબર તો કઈ જગ્યા તો જગ્યા છે જોધપુર જોધપુરમાં જોધપુર રાજસ્થાનમાં આવેલું છે મિત્રો જોધપુરને સૂર્યનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે જોધપુરની અંદર મેહરાનગઢ ફોર્ટ આવેલો છે જે પ્રખ્યાત છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો હાલમાં હેમંત બિસ્વા શર્મા કયા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે કોણ હેમંત બિસ્વા શર્મા બરાબર એના પહેલા સર્વાનંદ સોનવણે અસમના સીએમ હતા હવે બન્યા છે હેમંત બિસ્વા શર્મા મિત્રો હેમંત બિસ્વા શર્મા જે છે એ પણ ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપીના છે અને પહેલા પણ બીજેપીની સરકાર હતી પણ સીએમ એમને બદલી કાઢ્યા છે બીજેપીએ

પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નસીદને એક બોમ્બ વિસ્ફોટમાં ઈજા થઈ તો રાઈટ આન્સર છે માલદીવ માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ છે મોહમ્મદ નસીદ એમને એક બોમ્બ વિસ્ફોટમાં હાલમાં ઈજા થઈ છે

કેટલા ડિગ્રી ચેનલ આવેલી છે તો આ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો ભારત અને માલદીવની વચ્ચે આઠ ડિગ્રી ચેનલ આવેલી છે બરાબર ભારત અને માલદીવની વચ્ચે આઠ ડિગ્રી ચેનલ આવેલી છે અને માલદીવમાં ભારતના રાજદૂત ચાલમાં સંજય સુધીર ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે ફ્રેન્ડ્સ એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ રહેશે વિડીયો ગમતો હોય તો લાઇક કરજો લાઇક કરવામાં કંજ્યુસર નહીં કરતા બરાબર વધારે લાઇક થશે તો અમારામાં પણ કોન્ફિડન્સ આવશે બીજી વાત મિત્રો કે અત્યારે હવે આપણે એકદમ સારા થઈ ગયા છે તો ટેલિગ્રામ જે છે ટેલિગ્રામને પણ જોઈન કરો ટેલિગ્રામ પર તમને પીડીએફ પ્રોવાઇડ કરવામાં આવશે ટેલિગ્રામની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે નેક્સ્ટ છે હાલમાં કયા રાજ્યની સરકારે મનોજદાસ દાસ આંતરરાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર આપવાનો નિર્ણય લીધો છે તો એ છે ઓડિશાની ગવર્મેન્ટ ઓડિશાની ગવર્મેન્ટે મનોજદાસ આંતરરાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર આપવાનો નિર્ણય લીધો છે તો કોણ છે આ મનોજ મિત્રો મનોજ દાસ જે છે એ ઓડિશાના એક મહાન ઉડિયા અને અંગ્રેજી ભાષાના લેખક હતા બરાબર અને આ મનોજ પુરસ્કારમાં દસ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જે છે એ નિર્ણય લીધો છે વાત કરીએ ઓડિશાની તો ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર ઓડિશાના સીએમ છે નવીન પટનાયક અને ઓડિશાના ગવર્નર છે ગણેશિંહ લાલ ઓડિશામાં ચીલકા સરોવર આવેલો છે જે ખારા પાણીનો દુનિયા ભારતનો સૌથી મોટો સરોવર છે ઓડિશામાં ઉત્કલ દિવસ મનાવવામાં આવે છે દર વર્ષે 1 એપ્રિલના રોજ અથવા એને ઓડિશા દિવસ પણ કહી સકીએ આપણે તો આ બધા ઓડિશાના ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ છે એના બજે હાલમા ડક બિલ્ડ ડાયનોસર પ્રજાતિ યમાતો સોર્સ ઇજા લાગી આ યાદ રાખજો મિત્રો एग्जामમાં પૂછી શકે છે બરાબર ટફ પ્રશ્ન છે એટલે एग्जामની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ રહેશે હાલમા ડક બિલ્ડ ડાયનોસર પ્રજાતિ યામાતો સોર્સ ઇજા નાગીની શોધ કયા દેશે કરી છે તેનું રાઈટ આન્સર છે જાપાન જાપાને શોધ કરી છે આની તો વાત કરીએ જાપાનની તો મિત્રો જાપાનનું કેપિટલ છે ટોક્યો બરાબર ત્યાંની કરન્સી છે યેન અને જાપાનના પ્રેસિડેન્ટ છે યો હિડે સુગા હવે આ જે પ્રજાતિ મળી આવી છે ડાયનોસોરની એ છે શાકાહારી ડાયનોસોરની પ્રજાતિ છે મિત્રો તો એક્ઝામીને તમને એમ પણ પૂછી શકે કે હાલમાં શાકાહારી ડાયનોસોરની પ્રજાતિ મળી આવી એનું નામ શું છે તો એ છે યામા તો સોર્સ ઇજા નાગી ઇમ્પોર્ટન્ટ રહેશે જાપાનમાં લીંબ મળી છે હવે હાલના સમયમાં ભારતના કયા રાજ્યમાંથી ડાયનોસોરના અવશેષ મળી આવ્યા તો એ છે મેઘાલય રાજ્ય તો એ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે એકદમની દ્રષ્ટિએ નેક્સ્ટ છે હાલમાં કયા રાજ્યની સરકારે દવાખાનાને ઓક્સિજન આપવા માટે સંજીવની વાહન ઓક્સિજન ટ્રક લોન્ચ કર્યા છે તો મિત્રો રાઈટ આન્સર છે ઝારખંડ ગવર્મેન્ટે ઝારખંડ ગવર્મેન્ટે ઓક્સિજન પ્રોવાઈડ કરવા માટે સંજીવની વાહન ઓક્સિજનના ગવર્નર છે મુર્મુ ફ્રેન્ડ્સ ઝારખંડની અંદર સરહોલ અને રોહિણી નામના તહેવાર ઉજવવામાં આવે છે જે પ્રખ્યાત છે નીલામ્બર અને પીતાંબર જલ સમૃદ્ધિ યોજના ઝારખંડમાં શરૂઆત કરવામાં આવી છે સોરાઈ અને કોહોબર નામના જીઆઈ ટેગ આપવામાં આવ્યા છે હાલમાં અને ઝારખંડમાં બિરસા હરિત ગ્રામ યોજનાની શરૂઆત થઈ છે ઝારખંડમાં પલ્લામુ નેશનલ પાર્ક આવેલું સોરી પલ્લામુ ટાઈગર રિઝર્વ આવેલું છે અને બેતલા નેશનલ પાર્ક આવેલું છે ઝારખંડના ઇમ્પોર્ટન્ટ અમેરિકાના પ્રતિષ્ઠિત નેશનલ એકેડેમી ઓફ સાયન્સેજ માટે ચયન કરવામાં આવ્યો છે તો કોણ છે આ શંકર ઘોષ મિત્રો શંકર ઘોષ જે છે ગેલોજીસ્ટ હતા કોણ હતા ઇમ્યુગેલોજીસ્ટ હવે આ ઇમ્યુગલોજીસ્ટ એટલે શું જે વાયરસની શોધ કરે છે મિત્રો એને વાયરસ પર રિસર્ચ કરે છે એને ઇમ્યુગેલોજીસ્ટ તરીકે ઓળખવામાં આવે છે તો આ શંકર ઘોષ જે છે મિત્રો એ શંકર ઘોષને હાલમાં અમેરિકાના પ્રતિષ્ઠિત નેશનલ એકેડેમી ઓફ સાયન્સીસ માટે ચોઈન કરવામાં આવ્યું તો આ નેશનલ એકેડમી ઓફ સાયન્સીઝ જે છે એની સ્થાપના અઢારસો ને ત્રેસઠમાં કરવામાં આવી હતી કોણે કરી હતી અબ્રાહામ

ભારત અને અમેરિકાની વચ્ચે કુલ ચાર ડિફેન્સ એક્સરસાઇઝ જે છે મિત્રો એ એ પ્રખ્યાત છે એક છે કોપ ઇન્ડિયા બરાબર સેકન્ડ છે ટ્રમ્પ થર્ડ છે પંચ પ્રહાર અને ચોથો છે યુદ્ધ અભ્યાસ આ ચારે ચાર યાદ રાખજો અમેરિકાના હાલના પ્રેસિડેન્ટ કોણ છે જો બાઇડન બરાબર વાઇસ પ્રેસિડેન્ટ છે કોણ કમલા હેરિસ નેક્સ્ટ ક્વેશન જોઈએ તો હાલમાં કયા રાજ્યની સરકારે ગામડામાં ડોર ટુ ડોર સ્ક્રીનિંગ ડ્રાઈવ શરૂ કરવાનો નિર્ણય લીધો છે કયો રાજ્ય રાજ્ય છે છે હરિયાણા બરાબર હરિયાણા છે જે મિત્રો હરિયાણા સરકારે ગામડામાં ડોર ટુ ડોર સ્ક્રીનિંગ ડ્રાઈવ શરૂ કરવાનો હાલમાં નિર્ણય લીધો છે તો વાત કરીએ હરિયાણાની તો હરિયાણાનું કેપિટલ છે ચંડીગઢ હરિયાણાના હાલના સીએમ છે મનોહર લાલ ખટ્ટર બરાબર અને હરિયાણાના મિત્રો ગવર્નર કોણ છે ગવર્નર છે સત્યદેવ નારાયણ આર્યા હરિયાણામાં ગ્રામ દર્શન પ્લેટફોર્મની શરૂઆત થઈ છે હરિયાણામાં હવાઈ ટેક્સી સેવાની સેવાની શરૂઆત થઈ છે હરિયાણામાં મેરા પાની મેરી વિરાસત યોજનાની શરૂઆત થઈ હરિયાણામાં કિસાન મિત્ર નિયુક્ત કરવામાં આવ્યા અને હરિયાણાની અંદર કાલેશ્વર અને સુલતાનપુર નેશનલ પાર્ક આવેલા છે તો આ બધા હરિયાણાના ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે મિત્રો યાદ રાખવા જેવા છે એના પછી હાલમાં કઈ રમતના પ્રખ્યાત ખેલાડી બારબોરા સ્ટ્રાઇકોવાએ સંન્યાસ લીધો છે

એના પછી હાલમાં બે હજાર એકવીસના વુડી ગુથરી પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવશે કયો પુરસ્કાર છે વુડી ગુથરી પુરસ્કાર તો શું છે રાઈટ આન્સર મિત્રો રાઈટ આન્સર છે એમાં બ્રુસ સ્પ્રિંગસ્ટીન બરાબર બ્રુસ સ્પ્રિંગસ્ટીન જે છે એમને સન્માનિત કરવામાં આવશે બે હજાર એકવીસના વુડી ગુથરી પુરસ્કારથી તો શું કોણ છે મિત્રો તો આ એક રોક સ્ટાર હતા જે ગરીબોને પોતાની અવાજમાં વધારે મહત્વ આપતા હતા ગરીબો ગરીબી શોષિત વંચિત જેટલો બી વર્ગ છે એમને બરાબર અને આ રોકસ્ટારની ડેથ થઈ હતી નાઇન્ટીન સિક્સટી સેવનમાં શું નામ છે વુડી અને વર્ષ ગુથરી એકવીસના વુડી ગુથરી પુરસ્કારથી સમાનિત થશે નેક્સ્ટ હાલમાં કયા રાજ્યની સરકારે નવ મંત્રાલયના નામ બદલ્યા છે તો આમાં તમિલનાડુ તમિલનાડુની સરકારે નવ મંત્રાલયના નામ બદલ્યા છે હાલમાં તો વાત કરીએ તમિલનાડુની તો તમિલનાડુના હાલમાં નવા સીએમ બન્યા છે એમ કે સ્ટાલિન તમિલનાડુના ગવર્નર છે બનવારીલાલ પુરોહિત અને તમિલનાડુના કેપિટલ છે ચેન્નાઈ તમિલનાડુ જે છે એ અંગદાનમાં નંબર વન રાજ્ય છે છે હાલમાં અને માછલીના ઉત્પાદનમાં પણ નંબર રાજ્ય છેલ્લો ક્વેશન છે હાલમાં કયા દેશે બે હજાર પિસ્તાલીસ સુધી નેટ જીરો ઉત્સર્જનનો લક્ષ્ય રાખ્યો છે તો રાઈટ આન્સર છે આમાં જર્મની જર્મનીએ બે હજાર પિસ્તાલીસ સુધીમાં નેટ જીરો ઉત્સર્જનનો ટાર્ગેટ રાખ્યો છે તો વાત થઈ છે જર્મની ને જર્મનીનું કેપિટલ છે બર્લિન કરન્સી છે યુરો અને જર્મનીના ચાન્સલર છે એન્જેલા મોર્કલ અને ફ્રેન્ડ્સ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એ છે કે જર્મનીની જે સંસદ છે એને બુંદે સ્ટેગ કહેવામાં આવે શું કહેવામાં આવે છે યાદ રાખજો સંસદનું પણ નામ પૂછી શકે છે તમને બુંદે સ્ટેગ બરાબર આ બુંદે સ્ટેગ ક્યાંની સંસદ છે તો એ જર્મનીની સંસદ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બરાબર અગિયાર મે બે હજાર એકવીસના બહુ જલ્દીથી આપણે કવર કરી લઈશું થોડુંક ઓછમાં કોરોનાના લીધે ડિસ્ટર્બ થઈ ગયા હતા હવે પાછા ટ્રેક પકડી લીધો છે અવાજમાં દમ આવી ગયો છે મિત્રો ચિંતા નહીં કરતા તમે તૈયારી રાખજો આપણા જલ્દી પૂરો સપોર્ટ કરવામાં આવશે જો વિડીયો ગમજો તો લાઇક કરજો લાઇક કરવામાં કન્ઝ્યુસર નહીં કરતાં ઓછામાં ઓછા દસ મિત્રો સાથે શેર કરજો તો ગુજરાતના દરેક કોર્નર સુધી આપણા વિડીયો પહોંચવા જોઈએ થેન્ક યુ મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ